હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામની સીમમાં એક કંપની છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે ત્યારે કંપનીમાં પ્રોસેસિંગ યુનિટનું પ્રદૂષિત ગંદુ પાણી બાજુના ખેતરમાં છોડવામાં આવતું હોવાના ખેડૂત દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે ખેડૂત જયંતી પ્રજાપતિએ લાખથી સવા લાખ રૂપિયાનો ખર્ચ કરી સોયાબીનની ખેતી કરી હતી ત્યારે સોયાબીનના પાકમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતા આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે ગામ જીવાપુર પ્રજાપતિ જંતિભાઈ જીવાભાઈ હ મારા જે પ્રેમપુર સીમામાં જમીન આવેલી છે તો આઠ એકર છે મારી પોતાની બાજુમાં બાલાજે ઇસ્કોન રેફંડની કંપની જેવું આવ્યું છે મોટાભાઈ હવે એમનું જે તે પાણી વેસ્ટેજ જે તે સાઈડમાં નિર્ગિયું આવી છે તેઓ વેસ્ટેજ પાણી છોડવામાં આવ્યું છે હવે મારી જે આઠ એકર છે એમાં અઢી એકર મેં સોયાબીન આવેલું છે હવે સોયાબીનમાં સતત પાણી આ પ્રદૂષણ આવે છે તો મારા સોયાબીનમાં બધા ફોદા ઉડી જશે જમીનના પાણીના બધા બરાબર તો મારો જે આખા વર્ષ દરમિયાનની મહેનત ખર્ચો આ બધું એમાં હું નિષ્ફળ જાઉં છું અંદાજે મારો લાખથી સવા લાખ રૂપિયાનું મને નુકસાન છે બરાબર જો આ કંપની મને આનું વર્તન નહીં ચૂકવે તો હું આગળ પગલાં ભરીશ અને પ્રદૂષણમાં હું અરજી આપીશ પછી શું નામ આપનું મારું નામ જંતિભાઈ પ્રજાપતિ